कई रीते आगामी कार्यक्रमों मतदारी समाज करते क्या मुद्दाओ लैने लोग सुधी जैसे अपना तरफ थी आपनी कांग्रेस पार्टी जय आज गुजरात प्रदेश कांग्रेस मालधारी सेल ना चेयरमैन तरीके नी मने जवाबदारी आपी छे त्यारे समग्र गुजरात में भारतीय जनता पार्टी ना शासन में मालधारी समाज ने जे अन्याय थई रह्यो छे ए अन्याय ने लई अने अमे लोको सुधी जशुं अने मालधारी समाज ना केटलाय प्रश्नो छे जे वर्षो थी पड़तर छे ए प्रश्नो ने लई अने अमे लोको नी वच्चे जशुं जेम के अत्यारे समजो खेती नो प्रश्न छे खेतीवाड़ी में गौचर नो प्रश्न है अमर गीर बरोड़ा ने आलेज एमनो प्रश्न है वीडियो ना प्रश्न है एवं अनेक प्रश्नों जे मालधारी समाज ना छे ए मुद्दाओं ने लईने सरकार ने ऊपर प्रहार करशुं सरकार ने भीमा माटे ने करशुं સાથે એ પણ વાત છે આજે તે જ્યારે તમે પંથગ્રહણ સમારોહ તમારો હતો તે સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન તમારા કાર્યક્રમો કાર્યકર્તાઓ નથી કર્યું ચોક્કસપણે હું માનું છું કે એવું બન્યું છે પણ ગુજરાત પ્રદેશ માલધારી સેલના એક યુવાન તરીકે આમ જોવો તો મારી 37 છે કદાચ પહેલી વાર એવું બન્યું છે કે આ અવડા યુવાનને એક માલધારી સેલની કમાન આપવા માંગી ચેરમેન તરીકેને આવી છે લાજોઈ અને સ્વાભાવિક છે કે લોકોમાં યુવાનોમાં ઉત્સાહ અને આનંદ હોય અમે બહુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અને લિમિટેડમાં લોકોને બોલાવ્યા હતા પણ લોકોનો જે આનંદ અને એ લોકોને એક કોંગ્રેસ અને ભાજપ તરફથી જે નારાજગી છે એ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે આપને અમિતભાઈ 2022 ચૂંટણીમાં માલધારી સેલનું અને માલધારી સમાજનું કેવું પ્રભુત્વ રહેશે જે પ્રમાણે આજની તમે ચાર સમય ત્યારે પણ ચર્ચા થતી હતી કેવા પ્રકારની રણનીતિ અપનાવશો અને કેવો વિશ્વાસ છે આપનો આપ જોયો છો કે જે રીતે અત્યારે લોકો જે રીતે એકઠા થયા છે એ જોતા જ આપણને ખ્યાલ આવશે કે માલધારી સમાજનો મૂળ જે બદલાણો છે ભારતીય જનતા પાર્ટીએ જે ખોટા વાચનો અને જે વાયદાઓ આપીને માલધારી સમાજને પકડવા માટેની કોશિશ કરી હતી એમાં નિષ્ફળ ગયો છે ત્યારે 2022ની અંદર ચોક્કસપણે નિર્ણાયક માલધારીઓ થશે 2022માં કોંગ્રેસે સત્તા ઉપર લેવા માટે નિર્ણાયક માલધારીઓ થશે એ આપ જોઈ શકશો અને મને વિશ્વાસ છે કે 2022માં માલધારીઓના નિર્ણાયક મતથી કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બનશે. Okay.